ચિંતનની દિશા બદલાશે તો દુનિયા બદલાશે, આપણું મહાન અભિયાન આગળ વધશે. એટલું જ નહીં, તે અવશ્ય સફળ પણ થશે. જો માણસનો દ્રષ્ટિકોણ ઉચ્ચ બનશે તો દેવોની જેમ શાંતિ પ્રાપ્ત કરશે. જો આદર્શોની સ્થાપના થશે તો સમાજમાં સ્વર્ગીય પરિસ્થિતિઓ સ્થાપશે. આજની વિકૃતિઓ, સમસ્યાઓ તથા મૂંઝવણો દૈવી પ્રકોપ નથી, તે માણસોએ પેદા કરેલી છે. પથભ્રષ્ટ થવાના કારણે જ આપણે આ વિપત્તિઓ ઊભી કરી છે. હવે આપણે સાચા માર્ગે ચાલશું અને સોનેરી સતયુગ જેવી પરિસ્થિતિઓને પાછી લાવીશું. તેમાં રહીને આપણા તથા સમગ્ર સમાજનો ઉત્કર્ષ કરીશું. આ સસ્ય શ્યામલા ધરતી પર સુખ સગવડોની ખોટ નથી. શ્રમ, ધન અને મગજને આજે દ્વેષ, દુર્ભાવ તથા વિનાશ પાછળ વાપરીએ છીએ, એના બદલે હવે પ્રેમ, સહયોગ અને નિર્માણ માટે તેનો સદુપયોગ કરીશું. તો ધરતી પર સ્વર્ગનું અવતરણ થતાં બહુ વાર નહીં લાગે. ફક્ત દિશા બદલવાની જરૂર છે. જો વિચારવાની રીત બદલાઈ જશે તો બધું જ બદલાઈ જશે. હું લોકોને સાચી રીતે વિચારવા માટે વિવશ કરીશ. ઇન્દ્રિયોની તૃપ્તિ અને સંતાનો માટે દોલત ભેગી કરવાની શુદ્ધતાથી જો માણસ બચાવી શકાય અને તેની શક્તિઓનો ઉપયોગ લોકકલ્યાણ માટે કરવા તરફ જો તેને આગળ વધારી શકાય તો તુચ્છ જણાતા આજના નરપશુ આવતીકાલે અંગદ, હનુમાન, હરિશ્ચંદ્ર, પ્રહલાદ, શિબી, દધીચી, શિવાજી, પ્રતાપ, ભીમ, અર્જુન, તિલક, ગાંધીજી, દયાનંદ, શંકરાચાર્ય, બુદ્ધ, મહાવીર, લક્ષ્મીબાઈ તથા દુર્ગાવતી જેવી ભૂમિકાઓ ભજવી શકે છે. માત્ર તેમના મોહ અને અજ્ઞાનને દૂર કરવાની જરૂર છે. ફક્ત વિચારવાની દિશા જ બદલવાની છે. આપણો જ્ઞાન યજ્ઞ એના માટે જ છે. કલ્પનાના ઉડ્યનો અને વાણીની શૂરવીરતા મન મનાવવા માટે ઉપયોગી બની શકે, પણ તેમનો અમલ થાય ત્યારે જ કંઈ કહેવા યોગ્ય થઈ શકે છે. કાર્ય કર્યા વગર કશું મળતું નથી. આત્મસંતોષ, આત્મકલ્યાણ અને આત્મવિકાસની દ્રષ્ટિએ લોકકલ્યાણ માટે થોડો ત્યાગ અને પુરુષાર્થ કરવો જરૂરી છે. યુગ પરિવર્તનના પવિત્ર સમયમાં આપણે કર્તવ્ય પાલન માટે વધારે ઉત્સાહ અને સાહસપૂર્વક આગળ આવવું જોઈએ. જ્ઞાન યજ્ઞનું પ્રથમ ચરણ પ્રચાર છે અને બીજું ચરણ પરિવર્તન છે. પ્રેરક વિચારો પરિવર્તનકારી કાર્યો સાથે જોડાઈ જાય તો જ તેમની સાર્થકતા છે. તેથી આપણામાંના દરેકે પોતાની જવાબદારી અને કર્તવ્યને પૂરા કરવા જોઈએ. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1969. હવે પછી જુઓ, પેટ પ્રજનનના નકામા પ્રયત્નોમાં જીવન ના વેડફાય. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય.